લખપત તાલુકાના પાંદરો ખાતે નિઃશુલ્ક બાળ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃ સ્પર્શ હોસ્પિટલ નખત્રાણા અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી લખપત તેમજ લખપત તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત નિદાન કેમ્પ યોજાયો હતો. પાંદરો આંગણવાડી કેન્દ્ર 2 ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં પાંદરો વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાળ રોગ નિદાન કરાયું. આ કેમ્પ લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દીપ પ્રાગટ્ય લખપત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પાંદરો ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વિક્રમસિંહ સોઢા, તાલુકા હેલ્થ અધિકારી રોહિતભાઈ ભીલ, નખત્રાણા લોહાણા મહાજન પ્રમુખ રાજેશભાઈ પલણ, ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા, ડૉક્ટર સશેન્દ્ર ભંડારીયા, DCH આકાશભાઈ કોડરાણી, વિમલાબેન ભોયા, ઇન્દ્રિશબા જાડેજા, ખુશાલીબેન જોશીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ડોક્ટર રોહિત ભીલ દ્વારા માહિતી અપાઈ હતી. વિમળાબેન ભોયાએ રાજ્ય સરકારની યોજના વિશે જાણકારી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ICDS સ્ટાફ તથા આશાબેન તેમજ ગણપતભાઈ રાજગોર, મહેશભાઈ ઠક્કર, દીપકભાઈ દવે, બહાદુરસિંહ પાંદરો યુવા ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આભાર વિધિ વિક્રમસિંહ સોઢા દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી બાય હિતેશ જોશી, માસાપુરા ન્યૂઝ, લખપત, કચ્છ. હોસ્પિટલ આયોજિત બાળ રોગ નિઃશુલ્ક બાળ રોગ જે કેમ્પનું આયોજન થયેલ છે પાંદરો મધ્ય, એમાં અહીં ઉપસ્થિત નખત્રાણાથી રાજુભાઈ, આકાશભાઈ અને મોટી સંખ્યામાં જે માતાઓ બહેનો, જે બાળકો લાભ લઈ રહ્યા છે, આજુબાજુના ગામડિયાઓમાંથી પણ ઘણા બધા લગભગ 125 જેવા બાળકોએ આ કેમ્પનો લાભ લીધો છે. આંતરિયાળ એરિયામાં બાળ રોગ નિષ્ણાંત કોઈ મોટી હોસ્પિટલ ન હોય અને આ પહેલીવાર એવું એક બાળ રોગ નિષ્ણાંત કેમ્પ પાંદરો મધ્યે જે આ માતૃ સ્પર્શ હોસ્પિટલ તરફથી યોજવામાં આવ્યો છે એ ખૂબ જ આ વિસ્તાર માટે ઉપયોગી છે. અને આવા બાળ રોગ અને વિવિધ રોગોના કેમ્પ અગાઉ અવારનવાર થતા રહે એવી માતૃ સ્પર્શ હોસ્પિટલના જે પદાધિકારીઓ છે એમને હું વિનંતી કરું છું અને આભાર પણ માનું છું. નખત્રાણા માતૃ સ્પર્શ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આજે પાંદરો મધ્યે બાળ રોગ નિઃશુલ્ક બાળ રોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તપાસની સાથે દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી. આ પાંદરો લખપત તાલુકાનો છેવાડાનો ગામ અને બાળકોનો ડૉક્ટર આપણે ભાગ્યે જ જોવા મળતો હોય, આપણે બાળકોની તપાસવા માટે જવું હોય તો આપણે ભુજ જવું પડે. અહીંયાથી લગભગ ભુજ 125-150 કિલોમીટર થાય, આપણો બાળક બીમાર પડે તો ક્યાં પહોંચે એના માટે અંજારના આપણા વસંતભાઈ કોદરાણી, જે વર્ષોથી આરોગ્યના તેમની હોસ્પિટલ છે, અંજારમાં પણ 2 હોસ્પિટલ છે, મેડિકલ છે, એમને એક લાગ્યું કે ના, છેવાડાના વિસ્તારમાં એક હોસ્પિટલની જરૂર છે. એના માટે નખત્રાણા મધ્યે એક અદ્યતન જે શહેરમાં હોસ્પિટલ હોય એવી હોસ્પિટલ ખોલવામાં આવી અને એની જાણકારી માટે લખપત, અબડાસા, નખત્રાણામાં વિવિધ વિસ્તારમાં જે આ પછાત વિસ્તાર છે એ વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ સમજ આપવામાં આવે છે. આજે લખપત તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિક્રમસિંહજીના ગામમાં કેમ્પ રાખવામાં આવ્યું, એમના દ્વારા અને વિવિધ બીજા સમાજના આગેવાનો દ્વારા આ સાથની સહકાર આપવામાં આવ્યું અને લગભગ 125-150 જેટલા જરૂરમંદ લાભાર્થીઓએ લાભ લીધો છે. નાણસર, કુરિયાણી, કપૂરાસિંહ, છેર, આજુબાજુના વિસ્તારના નાના નાના બાળકોએ આપણે જોઈ શકીએ છીએ કે સવારથી 9 વાગ્યાથી જ લાઈન લાગેલી છે અને આ કેમ્પનું લાભ લીધું છે. સરકારની યોજના છે એના વિશે પણ એમને સમજ આપવામાં આવી છે અને નખત્રાણા મધ્યે આવી સુંદર મજાની પશ્ચિમ કચ્છની હોસ્પિટલ બનાવવામાં આવી એ બદલ ગામના આગેવાનોએ પણ એક ટ્રસ્ટીઓશ્રીનો આભાર માન્યો અને અમે પણ આ સુંદર સહયોગ આપવા બદલ ગામના આગેવાનો વિક્રમસિંહજી તેમજ અમારા સમાજના આગેવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આંગણવાડી કાર્યકર, આશા વર્કરો અને તાલુકા અધિકારીનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે આવા જાણ કરવામાં આવે તો જ લાભાર્થીઓને જાણ થાય, એટલે આ બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે આ વિસ્તારમાં સેવાનું કેમ્પ લઈને આવશું એવી અમે માતૃ સ્પર્શ હોસ્પિટલ વતીથી ખાતરી આપી.